હેલો ધોરણ બારના વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું હર્ષ બાર સે શો અંગ્રેજી ભણાવું છું તમને આજે આપણે શોર્ટ નોટ ભણવાની છે શોર્ટ નોટ છે આ મેડમની જેનું નામ છે સોજોનર ટ્રુથ નામ એ અજીબ છે સોજોનર ટ્રુથ આ ખૂચ આપે તો આપણે મસ્ત રીતે ભણી ગયા છીએ છતાં એના પણ નીચે લિંક હશે આમ બી શોર્ટ નોટ છે એકદમ મસ્ત અને સરળ આ શોર્ટ નોટ જ્યારે પણ ભણાવું છું ત્યારે કહી દઉં છું આજે પાછું કહી દઉં કે શોર્ટ નોટની અંદર આ બધા મેં પોઈન્ટ્સ આપેલા હશે એક પછી એક એક પછી એક પછી બરાબર તમારે પોઈન્ટ્સમાં નથી લખવાની તમારે પેરેગ્રાફમાં લખવાની છે ઓકે બીજું સૂચના ખાસ એ યાદ રાખવાની છે કે દરેક પાર્ટમાંથી એક શોર્ટ નોટ આપણે તૈયાર કરીએ છીએ તો સૂજુનો ટ્રૂથમાંથી કોઈ પણ નોટ પહોંચે તમારે આના વિશે લખી શકાય બાકી દસ ચેપ્ટર છે અને આપણું ઇંગ્લિશનું બેઝિક તો એટલું બધું પાવરફુલ હોય જ પાછું હવે એક એકમાંથી ત્રણ ચાર ત્રણ ચાર નોટ તૈયાર કરીએ ચાલી પચાસ નોટ થઈ જાય માર્ક આખા છ આપે છે પચાસ નોટના છ માર્ક હદ થઈ જાય ને એટલે ટાઇટલ ગમે હોય ઘણા બધા વિદ્યાર્થીઓ એ જ પૂછતા હોય છે કે આમાં તો આ ટાઇટલ છે તો આ નોટ લખે છે આ ભાઈ લખાય કોઈ વાંધો નથી અમને તો આ ટાઇટલ આપ્યું છે તો ગમે ટાઇટલ તો એ ટાઇટલની અલગ શોર્ટ નોટ કરવા જશો તો શું કરશો તમે એટલે ટાઇટલ ગમે દે નોટ લખી શકાય અહીંયા પોઈન્ટમાં આપી છે તમે પેરેગ્રાફમાં પેરાગ્રાફમાં લખવાની છે ઓકે સૂચન ટ્રુથ નામ જ છે વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર બ્લેક હતી કાળી અમેરિકન ફ્રીડમ ફાઇટર અમેરિકાની અંદર જ્યારે લડત ચાલતી હતી કાળા ગોરાની લડતો ઘણી બધી ત્યારે એની ફ્રીડમ ફાઇટર છે આઝાદીની લડવા અમેરિકાની બહુ વર્ષો જૂની વાત છે અને ઓરેટર ઓરેટર એટલે સ્પીકર હતી અલગ અલગ જગ્યાએ જઈને સ્પીચ આપવી લોકોને ઉત્સાહિત કરવા લોકોને આત્મવિશ્વાસ લોકોમાં જગાવો એને ઓરેટર કહેવાય સ્પીકર કહેવાય બરાબર ત્યાં તમે સ્પીકર શબ્દ લખી શકો શી વોઝ સોલ્ડ ઓફ શી વોઝ સોલ્ડ ઓફ એ એ વેચાઈ ગઈ હતી બહુ નાની હતી ત્યારે ફોર થ્રી ટાઈમ્સ ત્રણ વાર એ છોકરીને વેચી નાખવામાં આવી ત્રણ વાર કઈ રીતે એટ ફાસ્ટ પહેલી વાર ટુ એન ઇંગ્લિશમેન પહેલી વાર એક અંગ્રેજ માણસને વેચી નાખવામાં આવી જેનું નામ હતું જોન નેલી શું હતું જોન નેલી બીજી વાર સેકન્ડ ટાઈમ ટુ અ ફિશરમેન બીજી વાર એક માછીમારને વેચવા આવી એ હતો આ બાર ઓનર એટલે કે બારનો દારૂ બધું વેચાતું હોય ત્યાંનો માલિક હતો તો થર્ડ ટાઈમ ત્રીજી વાર વેચવામાં આવી ટુ જોન જે ડ્યુમોન્ટ પ્લાન્ટેશન ઓનર એટલે કે ખેડૂત હતો એ સમજી તમે તો જો આ ચાર વાક્ય તો એમને યાદ રહી જાય શી વોઝ સોલ્ડ ઓફ ફોર થ્રી ટાઈમ્સ એટ ફર્સ્ટ ટુ એન ઇંગ્લિશમેન નેમ જોન નીલી સેકન્ડ ટાઈમ અ ફિશરમેન અ બાર ઓનર

પછી ડટ ડાયટા ભટ્ટાઢટ થઈ જાય ખબર ના આપણે શું થાય છે એટલે એને માર ખાવું પડતું હેરાન હોવું પડતું એ પહેલાં જે સ્લેવ છે ગુલામોએ જે સહન કર્યું છે ને આપણે સાંભળીએ તો એ આપણે કાનમાંથી આંસુડાવીએ આહા શી લર્ન્ટ એટલે કે શીખી એડિયોમેટિક એક્સપ્રેશન્સ એટલે કે ભાષાની અંદર જે સ્પીચ આપતી વખતે તમારે અમુક જે દુહા છંદા તે અંદર ઘણું બધું બોલવું પડતું હોય એ ઇડિયોમેટિક એક્સપ્રેશન એ ક્યાં શીખી એટ બાર બાર કોનું હતું તો કે ફિશરમેન એ ત્યારે જ્યાં નોકરી કરતી ત્યારે એની ગુલામ હતી ત્યારે ટુ ઇમ્પ્રુવ હર સ્પીચ એની સ્પીચને ઇમ્પ્રુવ કરવા માટે સુધારવા માટે શું શીખી ઇડિયોમેટિક એક્સપ્રેશન બાર બાર પછી શી મેરીડ એના લગ્ન થયા એન્ડ હેડ ફાઈવ ચિલ્ડ્રન અને એના પાંચ બાળકો થયા પણ કઈ જગ્યાએ એટ જોન પ્લેસ આ લખ્યું છે ને જેન જેન જે ડિમોન્ટ એ એની જ્યારે ગુલામી કરતી હતી ને ત્યારે એના લગ્ન થયા હતા અને એને પાંચ બાળકો થયા હતા તો આ ત્રણેય વાક્યો આની હારે કનેક્ટેડ છે જો શી ફેઝ ધ લોટ ઓફ ટ્રબલ એ અહીંયા ઇડિયોમેટિક એક્સપ્રેશન શીખી એ અહીંયા એને લગ્ન થયા ને પાંચ બાળકો થયા એ અહીંયા જો આ છ વાક્યો એકબીજા હારે કનેક્ટેડ થઈ ગયા બરાબર

એન એક્ટ એટલે કે કાયદો પસાર કર્યો શેનો કાયદો ટુ ફ્રી ધ સ્લેવ્સ ગુલામોને આઝાદ કરવાનો સ્લેવ્સ એટલે ગુલામ ફ્રી એટલે આઝાદ વેન એન એક્ટ ટુ ફ્રી ધ સ્લેવ્સ ગુલામોને પાસ કરો પાસ કરવાનો સો ગુલામોને આઝાદ કરવાનો કાયદો પાસ કર્યો શી હવે શી એટલે હવે ખબર છે ને આમાં શી એક જ છે સો ટ્રુથ શી રેનવે એટલે ત્યાંથી ભાગી ગઈ વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ એના પાંચ બાળકો હતા એમાંથી સૌથી યંગેસ્ટ એટલે કે નાના બાળકો હતું બચલું એને લઈને ત્યાંથી ભાગી ગઈ શું કામ ભાગું પડ્યું કારણ કે આ જોન નીલી સોરી જોન જે ડ્યુમન્ટ એને જવાનો હતો અને કાયદો પસાર થઈ ગયો હતો કે તમે ગુલામોને આઝાદ કરી શકો ગુલામો આઝાદ થઈ શકે તમે ગુલામો રાખી શકો નહીં શી અમે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ બરાબર શી ફાઇનલી સ્ટેડ ઇન ન્યુયોર્ક ફાઇનલી એ ક્યાં રહે ન્યુયોર્કમાં રહે ન્યુયોર્કમાં એ સ્ટે એટલે કે એને સેટલ થઈ ત્યાં એને રહેવાનું નક્કી કર્યું સો વેન ધ નેક ટુ ફ્રી હર યંગેસ્ટ ચાઇલ્ડ એના નાના બાળક સાથે ભાગી ગઈ રન અવે એનું ભૂતકાળ છે રેન અવે ભાગી ગઈ ફાઈનલ સ્ટેજ ઇન ન્યુયોર્કમાં એને રહેવાનું નક્કી કર્યું શી રેઝડ મની પૈસા કેવી રીતે આવતા તેની પાસે શી રેઝડ મની ફ્રોમ હર લેક્ચર્સ અલગ અલગ જગ્યાએ જે લેકચર આપે અને એમાંથી એના પૈસા બને રેસ્ટ એટલે પૈસા ઉભા કરવા ઊભા કરવા મને એટલે પૈસા ફ્રોમ હર લેક્ચર એ લેક્ચર આપે પૈસા ઉભા કરવા શી બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ સોલ્જર્સ માટે એ બોટ બાય બાયનું ભૂતકાળ છે બીયુ વાય આ મીન બાય બાયનું ભૂતકાળ છે શી બોટ ગિફ્ટ એ ગિફ્ટ્સ ખરીદતી ફોર ધ સોલ્જર્સ સોલ્જર્સ એટલે કે સૈનિકો માટે ડ્યુરિંગ સિવિલ વોર જ્યારે અમેરિકાની અંદર સિવિલ વોર ચાલતું હતું અંદર અંદર ગૃહ ચાલતા હતા ત્યારે સૈનિકો માટે ગિફ્ટ ખરીદતી કોણ સો પૈસા ક્યાંથી ભેગા કરતી એના લેક્ચરમાંથી નથી શી હેલ્પ એ મદદ કરતી કોને ફ્યુઝિટિવ સ્લેવ ભાગેડું અલગ અલગ ઘરમાંથી આ કેમ ભાગી ગઈ ને એવી કોઈના ઘરમાં ગુલામ હતી પછી ત્યાંથી ભાગીને ન્યૂયોર્કમાં આવીને ત્યાં રહી એવી રીતે ઘણા બધા બિચારા આફ્રિકન બીજા 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 દેશોના ગુલામો હોય જે અલગ અલગ ઘરમાં રહેતા હોય ત્યાંથી ભાગી જાય કામ એને મળે નહીં તો એવા સ્લેવ્સ ગુલામોને આ મદદ કરતી હતી શું મદદ કરે ફાઇન્ડ વર્ક કામ શોધવામાં મદદ કરતી હતી એન્ડ હાઉસિંગ ઘર શોધી આપવામાં મદદ કરતી હતી શી હેલ્પ ફ્યુજિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ શી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન પહેલી કાળી સ્ત્રી હતી ટુ સ્યુ એટલે કે કેસ કરવો એન્ડ વિન એટલે કે કેસ જીતવો અગેન્સ્ટ ધ વ્હાઇટ પહેલી કાળી સ્ત્રી એવી હતી કે જેને વ્હાઇટ લોકો ગોરા લોકોની સામે કેસ કર્યો અને જીતી પાછી

શી કે જે એણે સામનો કર્યો ઇન હર સ્પીચ એની સ્પીચમાં એણે શું કીધું છે શેના વિશે એટલે કે વાત કરી છે હાર્ડશીપ એટલે કે મુશ્કેલીઓ જે એણે સામનો કર્યો એની વાત કરી છે સ્પીચમાં શી અબાઉટ ધ ઓફ વિમેન સ્ત્રીઓના રાઇટ્સ સ્ત્રીઓના અધિકારો વિશે એની અંદર વાત કરી છે કે સ્ત્રીઓના અધિકારો મળવા જોઈએ એના વિશે વાત કરી છે શી ઓલ્સો અબાઉટ ધ રાઇટ્સ ઓફ વિમેન બરાબર

બળ પૂરું પાડો આત્મવિશ્વાસનો એક ઇન્જેક્શન આપો ટુ રાઇઝ અપ આગળ વધો ઊભા થાવ અને સ્ટેન્ડ અપ પણ લખી શકાય ઇન ફાઇટ ફોર ધેમ સેલ્ફ અને તમારી જાત માટે લડો શી એન્કરેજ એન્કરેજ કરવું એટલે હિંમત આપવી પ્રોત્સાહન આપવું આત્મવિશ્વાસ જગાવો ઓલ ધ વિમેન બધી સ્ત્રીઓની અંદર એને આ બળ પૂરું પાડ્યું એન્ડ ટુ રાઇઝ અપ સેના માટે ઊભા થાવ એન્ડ ફાઇટ ફોર ધેમ સેલ્સ અને લડો તમે and themselves ની જગ્યાએ yourselves આવી શકે કારણ કે women સીધું સામે કે છે for themselves yourself તમને લખી શકો why o u r તેમ ની જગ્યાએ y o u r લખી શકો yourselves બરાબર સો આ આખી આખી દેગે એક આપણી મસ્ત મજાની નાનકડી શોર્ટ નોટ બરાબર જે તમે યાદ કરી શકો લખી શકો અને આ આ તમારે મારા ગ્રુપની અંદર તમે મારી એપ્લિકેશન છે હર્ષવારી સાથે તમે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી તો એની અંદર ગ્રુપમાં તમે જોડાઈ જાઓ તો એનો કોડ છે ટી ઓપી ટૉપ ઝીરો ફાઈવ ઝીરો એટ બેસની અંદર ક્લિક કરશો એટલે કોડ માંગશે તો એમાં જ હવે એન્ટર થઈ જશો તમે એટલે બધી શોર્ટ નોટની ઘણી બધી પીડીએફ જે હું ફ્રીમાં ત્યાં મૂકું છું એ તમને મળી શકે ઓકે સો નેક્સ્ટ લેક્ચરની અંદર નવી શોર્ટ નોટની અંદર ફરીથી મળીશું જય જય ભારત વંદે ભારત આ ચેનલમાં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલમાં ટીન વગાડી દેજો